Mahi Edit. સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર અને આજે આપણે તમને શીખવાના છે કે તમે અત્યારે સ્ટાર્ટિંગમાં લેરે એક સોળો થિયેટર જોયું છે અને એની અંદર જે ફોટો છે એ પણ આપણે તમને બનાવતા શીખવાના છે તો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનું છે અને પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પ્રસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન પહેલનું ઓલ ઉપર કરી દેજો જેથી આપણે આવતાનો વિડીયો નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને આ લાઈટમોનો જે પ્રોજેક્ટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે એટલે કે ઓલ મટીરિયલવાળા જે લિંક છે એની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોસ ઓવરની સાથે મળી રહેશે તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનું છે બે બેંકરની ટોટલ ંગનો પાસવર્ડ આપણે વિડીયોના વોસભરની સાથે બોલીલા છે તો આ પાસવર્ડને ત્યાંથી સાંભળવાનો છે અને વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે અહીંયાથી ફોટો બનાવવાનો છે તો ત્યાં તમારે પિક્સાર્ટ એપ્લિકેશને ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળે રહેશે તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઈક છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી પહેલાં નંબર પર લખી લેશું એડિટિડ ફોટો એની પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે સૌ પ્રથમ એક બેકગ્રાઉન્ડ એડ કરવાનો છે તો ત્યાંથી આપણે આ રીતે બેકગ્રાઉન્ડને એડ કરી દઈશું તો આ રીતે તમારી અહીંયાથી જે બેકગ્રાઉન્ડ છે એના રીતે એડ કરવાનો છે આ રીતે બેકગ્રાઉન્ડને એડ કરી અહીંયા તમારે નીચેવાળી જે લાઈન છે એને સ્ટ્રોલ કરવાનો છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે એડ ફોટોનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે તમે કોઈપણનો ફોટો એડ કરી શકો છો તો અહીંયાથી આપણે કાજલ મહેરિયાનો અહીંયાથી ફોટો એડ કરી દઈશું તમે તમારા પોતાનો ફોટો પણ એડ કરી શકો છો તો અહીંયાથી આપણા રીતે ફોટો એડ કરી દેવાનો છે તો આ રીતે એડ પર ક્લિક કરી અને આ રીતે ફોટાને એડ કરવાનો છે આ રીતે ફોટાને એડ કરી અહીંયા તમારે ફોટાને ક્રોપ કરવાનો છે ત્યાં તમારે જે ચોથા નંબર પર અહીંયાથી નીચેની બાજુમાં ક્રોપનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે અન્ય તમારે ફોટાને કઈક આ રીતે ક્રોપ કરવાનો છે તો અહીંયાથી આપણા આ રીતે ફોટાને ક્રોપ કરી દઈશું તો કંઈક આ રીતે તમારે ત્યાંથી ફોટાને ક્રોપ કરવાનો છે ઉપરની બાજુમાં જે રાઇટ હેક છે એને ક્લિક કરવાનો છે અને આ રીતે ફોટાને ક્રોપ કરી અન્ય તમારે જે ફોટો છે એની સાઈડ તમારે અહીંયાથી વધારી દેવાનો છે અન્ય તમારે ફોટાને આ રોટેટ કરી દેવાનો છે ત્યાંથી આ રીતે રોટેટ કરી દઈશું આ રોટેટ કરી અન્ય તમારે નીચેની બાજુમાં આ રીતે ફોટાને સેટ કરવાનો છે ત્યાંથી થોડુંક આ રોટેટ કરી દઈશું આ ઉપરની બાજુમાં થોડુંક રોટેટ કરવાનું છે અહીંયા તમારે ફોટાની જે સાઇઝ છે એના રીતે વધારી દેવાનો છે આ રીતે વધારી અહીંયા તમારી ઉપરની બાજુમાં જે ઇરેઝનું આઇકન છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે એની અહીંયા તમારે નીચેની બાજુમાં જે બીજું ઇરેઝનું આઇકન છે ત્રીજા નંબર ઉપર એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી જે સાઇઝ છે એના રીતે વધારવાની છે અને અહીંયાથી જે ઓપોસીટી છે એની લાઈનને તમારે અહીંયાથી આ રીતે ઓછી કરવાની છે અને અહીંયાથી જે હાર્ડનેસની લાઈન છે એને પણ તમારે અડધી ઓછી કરવાની છે અને અહીંયાથી જે ફોટો છે એની ચારે બાજુ આંગળી ફેરવી અહીંયા તમારે ફોટાને ઇરેજ કરી દેવાનો છે તો ફટાફટ અહીંયાથી આપણે ઇરેજ કરી દઈશું થોડીક આ રીતે સાઇઝ વધારી દઈશું

તો આ રીતે ચારે બાજુથી ફોટાને ઇરજ કરી અને તમારી ઉપરની બાજુમાં જે રાઇટ આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે ફોટાને આ રીતે બરાબર સેટ કરવાનો છે ત્યાંથી આ સેટ કરી દઈશું આ સેટ કરી અહીંયા તમારે એનો એ ફોટો બીજી વખત એડ કરવાનો છે ત્યાં તમારે નીચેની બાજુમાં જે એડ ફોટોનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એના ફોટાને બીજી વખત આ એડ કરવાનો છે તો આ બીજા ફોટાને આ રીતે એડ કરી દઈશું એના એ ફોટાને બીજી વખત આ એડ કરી દઈશું એડ પર ક્લિક કરવાનું છે અને આ એડ કરી દેવાનું છે એડ કરી અહીંયા તમારે જે ફોટો છે એનો જે પાસવર્ડવાળું બેકગ્રાઉન્ડ છે એને રિમવ કરવાનો છે ત્યાં તમારે નીચેની બાજુમાં જે બીજા નંબર પર અહીંયાથી રીમાવ બીજી લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે નીચેની બાજુમાં જે બ્લુ કલરનું શેપ છે અને એની અંદર લખેલું છે રિમાઉ બેકગ્રાઉન્ડ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને પાછળ વાળું જે બેકગ્રાઉન્ડ છે એને તમારે દેવાનું છે આ રીતે રીમવ કરી અને તમારે ફોટાને રોટેટ કરી છે રોટેટ કરી અને તમારે ફોટાને ઇરેઝ કરવાનું છે તો ઉપરની બાજુમાં જે ઇરેજનું આઈકન એની પર ક્લિક કરી અને ફોટાનો જે નીચેવાળો ભાગ છે એને તમારે અહીંયાથી ઇરેઝ કરવાનો છે તેના પહેલા તમારે અહીંયાથી ઓપો સીટીની જે લાઈન છે એના આરતી ઓછી કરવાની છે જે સાઇઝ છે એના એનારથી વધારવાની છે અને અહીંયાથી ઉપો સીડીની જે લાઈન છે એના રીતે ઓછી કરી અને હાર્ડનેસની જે લાઈન છે એને પણ ઓછી કરવાનો છે અન્ય તમારે ફોટાનો જે નીચે વાળો ભાગ છે એના અર્થે ઇરજ કરી દેવાનો છે તો આ નીચે વાળો જે ભાગ છે એના અર્થે ઇરાજ કરી દઈશું તો આ રીતે નીચે વાળો જે ભાગ છે એને ઈરજ કરી અને તમારે ફોટાને જે ધાર છે એની ઉપર પણ આ રીતે તમારે અહીંયાથી આંગળી ફેરવી દેવાનું છે તારા આંગળી ફેરવી દઈશું તો આ રીતે ફોટાની જે ધાર છે એની ઉપર પણ આ રીતે આંગળી ફેરવી અને અહીંયા તમારે જે ઉપરની બાજુમાં રાઈટ આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે ફોટાની જે સાઇઝ છે એના રીતે વધારવાની છે તારા સાઇઝને વધારી દઈશું આ રીતે સાઇઝને વધારે નીચેની બાજુમાં આ રીતે ફોટાને સેટ કરવાનો છે અને તમારે ફોટાને ફ્લિપ કરવાનો છે ત્યાંથી આપણે ફ્લિપ કરી દઈશું ત્યાં તમારે નીચેવાળી જે લાઇન્સને સ્ટોલ કરવાની છે અને નીચેની બાજુમાં જે ફ્લિપ રોટેડનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ત્રીજા નંબર પર જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોટાને રીતે ફ્લિપ કરી દેવાનું છે અને ફોટાને બરાબર સેટ કરવાનો છે ત્યાંથી આથી જે પહેલો ફોટો છે મોટી સાઇઝવાળો જે ફોટો છે એની બાજુમાં તમારી ત્યાંથી જે બીજા નંબરનો ફોટો છે નાની વાળો એને સેટ કરી દેવાનો છે ત્યાંથી અર્ધે સેટ કરી દઈશું અર્ધે સેટ કરી અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જે એક તીરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોટાને સેવ કરી દેવાનો છે ત્યાંથી આપણે ફોટાને સેવ કરી દઈશું અને અહીંયાથી આપણો જે પ્રોજેક્ટ છે અને પાસપોર્ટના પહેલાં બે અંક છે ત્રણ સાત એટલે કે સાડત્રીસ તો નોટ કરી લેજો અને પાછલા જે બીજા બે અંક છે તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો વિડીયોના વોઇસ સાથે મળી રહેશે તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને અહીંયાથી તમારે ફોટાને સેવ કરી લાઇટ લાઈટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અને નીચેની બાજુમાં જે પ્રોજેક્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી મેં તમને જે ફૂલ પ્રોજેક્ટ આપેલો છે એની લિંક તમને ઓલ વાળી જે લિંક છે એની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોસ સાથે મળી રહેશે તો અહીંયા તમારે જે ફૂલ પ્રોજેક્ટ છે એનાથી ઓપન કરવાનું ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી દઈશું આ રીતે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી અને અહીંયા તમારે જે પિક ચાર્ટની અંદર જે ફોટો અહીંયાથી આપણે સેવ કર્યો છે અને તમારે અહીંયાથી રિપ્લેસ કરવાનો છે ત્યાં તમારે વચ્ચેવાળી જે લેયર છે એની પર ક્લિક કરવાનો છે ત્યાંથી બેકગ્રાઉન્ડવાળી જે લેયર છે એની પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અને નીચેની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરવાનો છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે સ્ટાર જે આઇકન છે એની પર ક્લિક કરી અને પિકસાર્ટનું જે ફોલ્ડર છે એની અંદર જઈ અને અહીંયાથી પિક્સાર્ટની અંદર જે ફોટાને અહીંયાથી આપણે સેવ કર્યો છે એ ફોટોને તમારે અહીંયા આ રીતે એડ કરવાનો છે તો અર્થે ફોટોને એડ કરી દઈશું આ રીતે એડ કરી અને તમારે લિરિક્સ એડ કરવાનું છે ત્યાં તમારે બેક આવવાનો છે તો આ બેક આવી જશું આ રીતે બેક આવી તમારે તમારી વાળી જે પ્રેસટ છે એની લિંક તમને ઓલ મટિરિયલ વાળી જે લિંક છે એની અંદર મળી રહેશે અને એનો પાસવડ પણ આપણે અહીંયાથી જે પ્રોજેક્ટનો પાસવર્ડ રાખેલો છે એ જ પાસવર્ડ લિરિક્સ જે પ્રેસર છે એનો રાખેલો છે તો બંને પ્રેસેટનું પાસવર્ડ સેમ રાખેલો છે તમે એક પાસવર્ડ મળી અને બે પ્રેસિટો ઇમ્પોર્ટ કરી શકો છો તો અહીંયા તમારે લેરીક્ષી જે પ્રેસટ છે એના આ ઓપન કરવાનો છે તો રીતે ઓપન કરી દઈશું તો આ રીતે લિરિક્સવાળી જે પ્રેસર્ટ છે એને ઓપન કરી અને અહીંયા લિરીકસ લખવા માટે અહીંયાથી આપણે જે ફંડ યુઝ કર્યો છે એને તમારે પહેલા ડાઉનલોડ કરી દેવાનો છે નહીં તો અહીંયાથી જે લિરિક્સ છે તમને ગુજરાતીની અંદર શો નહીં થાય અને ઇંગ્લિશની અંદર શો થશે તો તમારે ત્યાંથી જે ફંડ છે ડાઉનલોડ કરી અને ત્યાંથી અલાઇટ મોશનની અંદર એને તમારે ઇન્પોર્ટ કરી દેવાનો છે તો ત્યાંથી તમારે અલાઇટ મોશનની અંદર જે ફંડ છેને એને ડાઉનલોડ કરવાનો છે અને અલાઇટ મોશનની અંદર એને ઇન્પોર્ટ કરી દેવાનો છે ઇમ્પોર્ટ કરી અને તમારે ઉપરની બાજુમાં જે તીરનું તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરવાનો છે તો આ રીતે એની પર ક્લિક કરી અહીંયાથી પહેલા નંબર પર લખેલું છે સિલેક્ટ ઓલ લી ઓર એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે તીરની બાજુમાં જે આઈકન છે પાછું જે તીરની બાજુમાં આઇકન છે એની પર ક્લિક કરવાનો છે અને અહીંયાથી ત્રીજા નંબર પર લખેલું છે કોપી સત્તર લી

તમારે લાઇટ ઇફેક્ટ એડ કરવાનો છે તો તમારે બેક આવવાનો છે તો આ રીતે બેક આવી જઈશું આ રીતે બેક આવી અને તમારે જે લાઈટ ઇફેક્ટ છે એને તમારે અહીંયાથી એડ કરવાનો છે તેની જે પ્રેસર છે એની લિંક પણ તમને ઓલ મટિરિયલવાળી જે લિંક છે એની અંદર મળી રહે છે અને અહીંયાથી એનો પાસવર્ડ પણ આપણે સેમ રાખેલો છે તો અહીંયા તમારે લાઈટ ઇફેક્ટવાળી જે પ્રેસર છે એના રીતે ઓપન કરવાનો છે તો આ રીતે ઓપન કરી દઈશું આ રીતે ઓપન કરી અને તમારે જે તીરની બાજુમાં આઈકં છે ઉપરની બાજુમાં એની પર ક્લિક કરવાનો છે અહીંયાથી પેલા નંબર પર લખેલું છે સિલેક્ટ ઓલ લીયર એની પર ક્લિક કરી અને પાછો તમારે તીરની બાજુમાં જે આઈક છે એની પર ક્લિક કરી અને નીચેની બાજુમાં જે લખી લઉં કોપી સાત સાત લેયર એની ક્લિક કરવાનો છે અને તમારે સાત લેયર અર્થે કોપી કરવાનો છે અને બેક આવવાનો છે બેક આવી અહીંયાથી પ્રોજેક્ટને ઓપન કરવાનો છે એટલે કે ટ્રસ્ટને ઓપન કરવાનું છે અને અહીંયા તમારે જીરો પોઈન્ટ એક સેકન્ડ ઉપર આવશે તો અર્થે ઝીરો પોઈન્ટ એક સેકન્ડ ઉપર આવી અને અહીંયા તમારે તીરની બાજુમાં પર ક્લિક કરી અહીંયાથી લખેલું છે પેસ્ટ સાત લેયર એની પર ક્લિક કરવાનો છે અને આર્થિક સાત લેર એનો પેસ્ટ કરી દેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું રૂટી ટ્રસ્ટ છે બને એ રેડી થઈ ગયો છું તો આચાર રાખું છું કે વિડીયો તમને ગમ્યો છે ગમે વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પડાવો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે લાઈટ મોશન ના આવે લાવતા રહેશું તો તમને કંઈક નવું છે શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો પટાટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલો પણ મટિરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે બટાટ જાવ ને જોઈન કરવાનું લિંક કામ ના કરે તો ટેલેગ્રામની અંદર જઈને એને સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય અને વિડીયોને તમારે એક્સપોર્ટ કરવાનો છે તો ઉપરની બાજુમાં જે શહેરનું આકન છે એની પર ક્લિક કરવાનો છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે લખેલું છે એક્સપર્ટ એની પર ક્લિક કરીને વિડીયોને એક્સપર્ટ કરવાનો છે અને અહીંયાથી આપણે જે પ્રોજેક્ટ છે એના પાસપોર્ટના છેલ્લા બે અંક છે એક એક એટલે કે અગિયાર તો નોટ કરી લેજો આપણે તમને টোটাল চালক পাড়ি দোষে তোমার নোট করে দেওয়া